नमस्ते विद्यार्थी मित्रों, आज आप थोड़ा समय बाद फरी पाछा मड़ी रहिया छे। सौ प्रथम तो तमारा बधानी परीक्षाओ खूब सारी गई हशे एवी आशा, अने खूब सरस बधाए पेपर लिखा हशे अने सारा में सारू रिजल्ट बधा मेळवशो। केम के आ वखते तमे घरे बेसी अने जाते मेहनत करी अने तैयार कर्यु छे, तो आमां तमारी मेहनत छे खूब वधारे गणाय। केम के जाते पोतानी रीते समझी अने पोतानी रीते तैयारी करीने पोतानी रीते ज पेपर लखवा ए कई सहेली बात नहीं, बराबर? एटले तमे बधा ज बहु होशियार छो अने आ परिस्थितिनी साथे तमे चालता शीखी गया छो एम कही शकाय। आजे आपणे मळ्या छीए आपणा इंग्लिशना सेशननी अंदर આપણા ટેક્સ્ટબુકનો યુનિટ 7 ભણવા માટે। આમ કહીએ ને તો આ વર્ષે સરકારે જે આપણો કોર્સ છે કોવિડ-19ના હિસાબે જે ઘટાડ્યો છે એ ઘટાડા મુજબ જો જોઈએ તો આપણું આ ટેક્સ્ટબુકનું આ છેલ્લું યુનિટ કહેવાય કોર્સનું। આમ તો હજી 11 યુનિટ છે, પણ સરકારે છેલ્લા યુનિટ કાઢી નાખ્યા છે, 7 સુધી આપણા સિલેબસમાં રાખ્યા છે, એટલે આમ જોઈએ તો આપણો કોર્સનું છેલ્લું યુનિટ કહી શકાય। હવે યુનિટ આપણે ભણીએ એ પહેલા તો યુનિટનું નામ શું છે, એડોલેસેન્ટ સ્પીક। હવે આ એડોલેસેન્ટ શબ્દને પહેલા તમારે બધાને સમજવાનો છે કઈ રીતે, તો જુઓ અત્યાર સુધીમાં તમે ક્યાંક ને ક્યાંક એવું ભણ્યા હશો કે આપણા મનુષ્યના જીવનના અલગ અલગ તબક્કાઓ જેને આપણે અલગ અલગ અવસ્થા કહીએ છીએ એ અવસ્થાઓ હોય છે, આવું ક્યાંક તમે સાંભળ્યું હશે। તો આ અવસ્થાઓ એટલે કેવી અવસ્થાઓ, તો શરૂઆતની જે સૌથી પહેલી માણસના જીવનની અવસ્થા જેને કહેવાય ગર્ભાવસ્થા, જ્યારે બાળક ગર્ભની અંદર માતાના ગર્ભની અંદર 9 માસ સુધી રહે છે એ સૌથી પહેલી એના જીવનકાળની અવસ્થા કહેવામાં આવે છે, જેને ગર્ભાવસ્થા કહેવામાં આવે। પછી બાલ્યાવસ્થા આવે, નાનું બાળક છે 5 વર્ષ સુધીનું એ બાલ્યાવસ્થામાં એનો સમાવેશ થાય। ત્યાર પછી કિશોરાવસ્થા આવે, કિશોરાવસ્થા એટલે 5 થી 12 સુધી એ અવસ્થાને આપણે કિશોરાવસ્થા કહીએ। ત્યાર પછી આવે તરુણાવસ્થા, હવે આ તરુણાવસ્થા છે એ આપણે 12 થી 19 વર્ષ સુધીની ગણી શકાય, 19 પછી 20 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધી યુવાવસ્થા આવે, અને 40 વર્ષથી 60 વર્ષ સુધી પ્રૌઢાવસ્થા અને 60 પછી વૃદ્ધાવસ્થા। આમ આપણા જીવનને જીવનના કાળને અલગ અલગ અવસ્થાઓમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, એમાંની આપણી એક અવસ્થા જે તરુણાવસ્થા છે, આ એડોલેસેન્ટ એટલો અર્થ થાય તરુણ, નજર કઈ હશે ત્યારે તો ખબર હશે કે આખો ડાયલોગ સ્વરૂપે આવેલો છે। એ ડાયલોગ સ્વરૂપે એટલે ડાયલોગ સ્વરૂપે હોય એટલે એકબીજા વાતચીત હોય એટલી આપણને ખબર સામાન્ય રીતે પડે, પણ આ પાઠની અંદર લાઈવ કોન્ફરન્સ વર્ણવવામાં આવેલી છે। લાઈવ કોન્ફરન્સ એટલે શું, તો જેને આપણે જીવંત પ્રસારણ કહીએ છીએ। તમે અત્યારે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપીને કહું કે તમે કોઈ પણ ન્યૂઝ ચેનલ જ્યારે જોતા હોય ને ટીવીની અંદર, એટલે તમે ઘણી બધી વખત એવું જોયું હશે કે સ્ટેજ ઉપર મંચ ઉપર 3-4 વ્યક્તિઓને બેસાડ્યા હોય, એક એન્કર હોય સંચાલન કરવા વાળો, અને લાઈવ પ્રોગ્રામ બતાવતા હોય જેમાં ઓડિયન્સ છે એ ઘરે બેઠા ફોનથી અથવા વિડીયો કોલિંગથી એ પોતાના પ્રશ્નો અથવા જેને પણ એની સાથે ચર્ચા કરવાની હોય એ રજૂઆત કરે અને
અને પહેલા તજજ્ઞો જે બેઠેલા હોય મંચ ઉપર એ એમને સાથે એ ટોપિક ઉપર ચર્ચા કરે, એમને જવાબો આપે, એમના સોલ્યુશન આપે. આવું જીવંત જે કાર્યક્રમ ચાલતો હોય એને લાઈવ કોન્ફરન્સ કહેવાય. તો આ પાઠની અંદર આવી જ એક લાઈવ કોન્ફરન્સની વાત કરવામાં આવેલી છે, જે કોના માટે યોજવામાં આવેલી છે? તરુણાવસ્થાના બાળકો માટે. આ તરુણાવસ્થાના બાળકોને કેવી સમસ્યાઓ હોય, એટલે કેવી સમસ્યાઓ હોય એ હવે તમને ખબર જ હોય કે તમારી ઉંમરના જે બાળકો છે એને કેવી કેવી પ્રોબ્લેમ પડતી હોય. પછી એ ઘરને લગતી હોય, સ્કૂલને લગતી હોય, અભ્યાસને લગતી હોય, શારીરિક સમસ્યાઓ હોય, કંઈ પણ હોય, આ બધી જ સમસ્યાઓનો સમાવેશ આમાં થઈ જાય છે. ખાલી ભણતર માટેની વાત નથી થતી, કોઈ પણ આ ઉંમરના બાળકોને સામાન્ય રીતે જે સમસ્યાઓ થતી હોય છે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. એટલે આ પાઠને આમ જોઈએ તો ચાર તબક્કામાં વહેંચેલો છે. એ ચાર તબક્કા એટલે ચાર વિદ્યાર્થીઓના, ચાર બાળકોના પ્રશ્નો. તરુણાવસ્થાના ચાર બાળકો પોતાના પ્રશ્નો છે એ વિદ્વાનો સામે રજૂ કરે છે કે ભાઈ મારે આ તકલીફ છે, અને વિદ્વાનો એમના ચારે વિદ્યાર્થીઓના પ્રશ્નોના સોલ્યુશન આપે છે, એમને સલાહ સૂચન આપે છે કે એના માટે એને શું કરવું જોઈએ. એટલે આમ જોઈએ તો ચાર તબક્કામાં વહેંચાયેલો પાઠ છે, અને આ ચારે ચાર પ્રશ્નો છે એ અલગ છે અને એના સોલ્યુશન છે એ માત્ર એ પાઠમાં જે પાત્ર આપ્યું છે એ પૂછે છે એના માટે નથી. એ કેના માટે છે? એ આ પ્રશ્નો માત્ર એ પાઠમાં રહેલા પાત્રના નથી, એ પ્રશ્નો તમારી ઉંમરના બધા બાળકોને લાગુ પડે છે. કારણ કે એ જે પ્રશ્ન પૂછે છે એ તમારામાંથી કેટલા બધા બાળકો એવા હશે કે એને સેમ એ જ પ્રશ્ન હશે. તો આ એના માટે ખાલી સોલ્યુશન નથી, પણ તમારા બધા માટે ઉપયોગી થાય એવી માહિતી છે અને તમને બધાને મદદરૂપ થાય એવી આ પાઠ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે પાઠની અંદર જ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું કે આ તરુણોની સમસ્યા કેવી છે અને એમના કઈ રીતે ઉકેલ આપવામાં આવે છે. બરાબર, તો ટેક્સ્ટબુક લઈ લેજો બધા અને સાથે હાથમાં પેન્સિલ રાખજો. આપણે જે રીતે એઝ યુઝ્યુઅલ કરીએ છીએ એ રીતે સૌથી પહેલાં તો પ્રી ટાસ્ક છે. પ્રી ટાસ્કની અંદર આપણે કંઈ અહીંયા ઉપયોગી થાય એવી માહિતી આપેલી નથી, એટલે આ પાઠનું આપણે પ્રી ટાસ્ક કરવાનું નથી. ડાયરેક્ટ જ આપણે રીડિંગમાં જઈશું આપણા મુખ્ય પાઠની અંદર. હવે સૌથી પહેલો જ સંવાદ છે, ડાયલોગ છે, એ એન્કર બોલે છે. આ એન્કર એટલે શું? તો પહેલાં તો સંચાલક શબ્દથી તમે બધા પરિચિત છો, કારણ કે આપણી પ્રાર્થના સભા છે કે આપણા કોઈ પણ 26મી જાન્યુઆરી મધર વ્યવ વર્ષના કોઈ પણ પ્રોગ્રામ છે એમાં આપણે કોઈક ને કોઈક સંચાલન કરતા હોય પ્રોગ્રામ. બરાબર, હવે આ સંચાલક છે, તમે પ્રાર્થના સભામાં બધાએ ભાગ લીધો છે 8મા ધોરણની અંદર, એટલે તમે બે વ્યક્તિ આપણે સ્ટેજ ઉપર બેસી અને સંચાલન કરીએ છીએ એને શું કહેવાય છે? એન્કર કહેવાય છે. એટલે કે જે પ્રોગ્રામની આખી રૂપરેખા છે એ રૂપરેખા પ્રમાણે એ ત્યાં બધાની વચ્ચે એ વિગતવાર એ સ્ટેપ બાય સ્ટેપ બધું આયોજન જે પ્રોગ્રામનું છે એને વિગતવાર વર્ણવતા જાય એ કામ કોનું હોય? સંચાલકોનું હોય. તો સૌથી પહેલાં આ વિડીયો કોન્ફરન્સની અંદર સંચાલક છે એ પોતાની વાત શરૂ કરે છે. તમે જોયું છે પ્રાર્થના સભામાં આપણે પ્રાર્થના સભાની શરૂઆત કરીએ તો સૌથી પહેલું કોણ બોલે છે? સંચાલક બોલે છે. પછી એક એક વ્યક્તિઓ પોતપોતાનો જે મુદ્દો રજૂ કરવાનો હોય એને આપણે વારાફરતી બોલાવીએ છીએ. તો આ સંચાલક છે એ એન્કર છે, એ કહે છે સે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, શુભ સાંજ મિત્રો, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અમદાવાદ. વેલકમ, સ્વાગત કરું છું આ વિડીયો કોન્ફરન્સની અંદર એરેન્જ જે ગોઠવવામાં આવેલી છે અથવા તો આયોજન કરવામાં આવેલું છે બાય ધ યુથ ક્લબ અમદાવાદ. યુથ ક્લબ એટલે યુવા ક્લબ, એનું ક્લબ એટલે એક આખું મંડળ કે સંસ્થા, એનું નામ છે યુથ ક્લબ. અમદાવાદની અંદર આવેલું છે એટલે અમદાવાદના યુથ ક્લબ વતી હું તમારા બધાનું આ વિડીયો કોન્ફરન્સની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આ વાક્યથી આ ગ્રીટિંગ્સ આપણે કહીએ અભિવાદનથી આપણે કોઈ પણ વાતની શરૂઆત કરતા હોય એમ આ
સ્વાગત કરી અને પ્રોગ્રામની શરૂઆત કરે છે એન્કર. એઝ યુ નો એટલે તમે બધા જેમ જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ એટલે આ કોન્ફરન્સનો આ પ્રોગ્રામ જે છે એનો સબ્જેક્ટ, એનો વિષય, એટલે કોઈ એક ખાસ વિષય ઉપર એક પ્રોગ્રામ રજૂ કરેલો હોય તો આ જે પ્રોગ્રામ ખાસ આજે જે રજૂ થાય છે એનો એનો ટોપિક એટલે એનો સબ્જેક્ટ છે વોટ્સ ધ વે આઉટ. વોટ્સ ધ વે, વે એટલે રસ્તો અને આઉટ એટલે બહાર નીકળવાનો. વોટ્સ ધ વે આઉટ, બહાર નીકળવાનો રસ્તો. આવું હેડિંગ શા માટે આવ્યું? આવું હેડિંગ એટલા માટે આવ્યું છે કારણ કે આ પાઠની અંદર બાળકો એના પ્રશ્નો રજૂ કરવાના છે અને વિદ્વાનો દ્વારા એના પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે આ સમસ્યાઓ જે બાળકોની છે એ સમસ્યાઓમાંથી કઈ રીતે બહાર નીકળવાનું છે એનું માર્ગદર્શન આજે મળવાનું છે. એટલા માટે આ સબ્જેક્ટ કયો રાખેલો છે આ કોન્ફરન્સનો? વોટ્સ ધ વે આઉટ, બહાર નીકળવાનો રસ્તો શું, એટલે કે સમસ્યામાંથી બહાર નીકળવાનો. ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સેલર્સ ઓફ સ્ટેટ, ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. ટીનેજર્સ, જો પાછો આ શબ્દ આવ્યો, અને બાકીના ઓડિયન્સ લાઈવ હોય, જે ઘરે બેઠા પણ એ પ્રશ્ન પૂછે
साथे घरे बैठेला बाळको पण फोन द्वारा वीडियो कॉल द्वारा एमना प्रश्न रजू करी शके छे। एटले जे या ऑडियंस नी अंदर बैठेलो छे एक छोकरो 15 वर्षनो एना प्रश्न थी हालो चालो आपणे आ कॉन्फरेंस ની શરૂઆત કરીએ। આવો એન્કર કહે છે, હવે એન્કર છે પોતાની વાત પૂરી કરી અને આગળનો વાક્ય કોણ બોલે છે? ધ બોય, એ 15 વર્ષનો જે છોકરો છે એ બોલે છે। ગુડ ઇવનિંગ સર્સ, બે વ્યક્તિઓ છે વિદ્વાનો એટલે સર્સ લખ્યું છે। તો શુભ સાંજ સર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ, હું તાલોદથી જિગ્નેશ છું। એટલે આ છોકરો જે છે 15 વર્ષનો એ એનું નામ શું છે? જિગ્નેશ, અને એનું ગામ શું કયું છે? તાલોદ। જો આ બધા જે છે ને એ એના નામ ગામ એની એજ બધું થોડું ધ્યાનમાં લેતું જવાનું। પહેલો પ્રશ્ન છે આપણે એ છે જિગ્નેશનો। આ જિગ્નેશ છે એ કેટલા વર્ષનો છે? 15 યર્સ ઓલ્ડ, બરાબર 15 યર્સ ઓલ્ડ છે। એનું ગામ કયું છે? તો તાલોદ, એ તાલોદનો છે। હવે એના વિશે જે જે કંઈ પણ આવતું જશે ને એ આપણે અહીંયા નોટ ડાઉન કરતા જશે, બરાબર। મિસ્ટર શાહ છે, મિસ્ટર શાહ એને જવાબ આપે છે, ગુડ ઇવનિંગ જિગ્નેશ, શુભ સાંજ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, વોટ્સ યોર પ્રોબ્લેમ એટલે તારી પ્રોબ્લેમ, સમસ્યા શું છે? ટેલ અસ, અમને કહે। જિગ્નેશ સે, જિગ્નેશ કહે છે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ। લેક એટલે ખામી, અહીંયા એની પ્રોબ્લેમ કઈ છે? તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ આ એની સમસ્યા છે। લેક એટલે ખામી અને સેલ્ફ કોન્ફિડન્સ નો અર્થ થાય આત્મવિશ્વાસ। એટલે એનો પ્રોબ્લેમ શું છે? આત્મવિશ્વાસની ખામી, અછત, ઉણપ, આના માટેના બીજા શબ્દો। લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, આત્મવિશ્વાસની ખામી એ મારી સમસ્યા છે। ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ, આ ઇનડિસિસિવનેસ શબ્દ છે તમારે સમજવાનો છે પહેલા। જેનો અર્થ થાય છે અ નિર્ણય સ્થિતિ, અનિર્ણાયક સ્થિતિ। ઇનડિસિસિવનેસ નો અર્થ થશે અનિર્ણાયક સ્થિતિ, અનિર્ણાયક એટલે ઝડપથી નિર્ણય ન લઈ શકે ને એવી સ્થિતિ। જો ઘણી બધી વખત તમે જાતે પણ અનુભવ કર્યો હોય, ધારો કે તમે ક્લાસમાં બધા બેઠા હોય અને કોઈ આવીને બાકી કોઈ બાળક અથવા તો કોઈ વિદ્યાર્થી આવીને તમને કહે કે અથવા સર ટીચર આવીને કહે કે ભાઈ કાલે આપણી શાળામાં વક્તૃત્વ સ્પર્ધા છે, આમાંથી તમારે કોને કોને નામ લખાવવા છે, આ ટોપિક છે, આટલો સમય છે અને કોને નામ લખાવવા છે, તો ઇન્સ્ટન્ટ તમારી પાસે જે રજૂઆત થઈ, હવે એના માટે જો તમે એ વક્તૃત્વ સ્પર્ધા માટે જો તમે તૈયાર હશો, બરાબર, તો તમારાની અંદર જો તમારી અંદર કોન્ફિડન્સ હશે એવો, તો આ કોન્ફિડન્સ હશે તો તમે તરત જ એમ કહેશો કે સર મારે નામ લખાવવું છે। પણ જો તમારે કોન્ફિડન્સ નહીં હોય, આત્મવિશ્વાસની ખામી હશે તમારામાં કે જાતે તમે નક્કી નહીં કરી શકતા હોય હું લઈ શકીશ, લેવાય ન લેવાય, બીજું કોણ લખાવે છે નામ, આવું બધું વિચારવા માંડો ને એનો અર્થ શું થાય? કે તમારી અંદર પૂરતો આત્મવિશ્વાસ નથી। નહીંતર આત્મવિશ્વાસ હોય તો ફટ દઈને કોઈનું કાંઈ વિચારવાનું જ ન આવે, ફટ દઈને આપણે નામ લખાવી દઈએ, પણ તમે જે વિચારો છો લખાવાય ન લખાવાય, બાજુવાળા ફ્રેન્ડને આપણે પૂછીએ કે ભાઈ તું લખાવીશ, લખાવે ન લખાવે, આવું મનની અંદર ગડબડતે ચાલે ને એનો મતલબ શું? તમારી અંદર આત્મવિશ્વાસ છે ને, તો આ આત્મવિશ્વાસની જે ખામી છે ને એ ઇટ હેઝ લેડ મી, લેડ એટલે દોરી છો, એ મને દોરી જાય છે ઇનડિસિસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિ તરફ।
तरफ दोरी जाए छे। एटले हूँ कोईपण परिस्थिति में झड़पथी निर्णय लई शकतो नथी। आई कैन नॉट टेक अ क्विक डिसीजन। आज मैं कीधु एज क्विक एटले झड़पी। हूँ कोई झड़पी निर्णय लई शकतो नथी। एंड आई फील आई वेस्ट माय टाइम। अने आई फील एटले मने एवो अनुभव थाय छे के वेस्ट माय टाइम एटले हूँ मारो टाइम समय छे ई बगाडू छु। आई प्रिपेर टाइम टेबल। हूँ एक टाइम टेबल बनाव छु, प्रिपेर एटले तैयार करू, बट कांट फॉलो इट। पण हूँ ए प्रमाणे फॉलो એટલે ટાઈમ ટેબલ પ્રમાણે અનુસરી શકતો નથી। હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? હાઉ કેન આઈ બિલ્ડ એટલે કેવી રીતે હું બિલ્ડ ને પાંડવું થાય, પણ અહીંયા આત્મવિશ્વાસ વધારવાની વાત થાય છે। તો હું મારો આત્મવિશ્વાસ કઈ રીતે વધારી શકું, આત્મવિશ્વાસ હું કઈ રીતે બની શકું? આ ખૂબ સારો પ્રશ્ન છે અને માત્ર જિજ્ઞાસનો પ્રશ્ન નથી। મેં જેમ અગાઉ તમને કીધું એમ કે આ તમારા બધાની આ પ્રશ્ન તમારા જે ઉંમરના બાળકોને કહી શકે ને કે 99% બાળકોની અંદર આ પ્રશ્ન હશે, 1% બાદ કરતા કોઈ પણ પછી ટોપિક ઉપર હોય, ખાલી આ વક્તૃત્વ સ્પર્ધાની કોઈ એક જ ટોપિકની વાત નથી થતી, બરાબર? કોઈ પણ જગ્યાએ તમે ઝડપથી નિર્ણય ન લઈ શકો એટલે તમારી અંદર આત્મવિશ્વાસ નથી। અને આ અનુભવ મોટા ભાગનાએ કર્યો હોય, જો ઘણી વખત આપણી પરીક્ષા આવતી હોય ને એટલે આપણે માનસિક રીતે તૈયાર થયો હોય કે ભાઈ મારે પરીક્ષાની આ વખતે ખૂબ સારી તૈયારી કરી છે, આપણે મસ્ત મજાનું મહિના દિવસ વાર હોય ને તે પહેલાં મસ્ત મજાનું ટાઈમ ટેબલ બનાવી લે કે આ મારે આટલા આટલી તારીખે ને આટલા કલાક આ વિષય વાંચવું, આ વાંચવું, ઓલું વાંચવું, એટલું મસ્ત ટાઈમ ટેબલ બનાવી નાખે। ટાઈમ ટેબલ જોઈને તો આપણે એમ થાય કે ઓહો આ તો મસ્ત તૈયારી થઈ જવાની, પણ શું થાય એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે જેને બનાવ્યું હશે અનુભવ થયો હશે ને ખબર હશે એ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી શકાય છે? એક દિવસ, બે દિવસ, પછી ત્રીજે દિવસે થોડુંક આગું પાછું થઈ જાય, ચોથે દિવસે ઝાઝું આગું પાછું થાય અને પાંચમે દિવસ બંધ થઈ જાય, મોટા ભાગે આવું જ થાય। તો આ શું કામ આવું થાય છે? એ બધાની સમસ્યા હોય છે કે ભાઈ આપણે ટાઈમ ટેબલ તો બનાવી નાખી છીએ તૈયારી કરવાનું, પણ એ પ્રમાણે ચાલી નથી શકાતું। શું કામ? તો આવું નથી થતું મારાથી, તો એના માટે મારે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ જે સલાહકાર આપે છે ને એ તમારે બધાને મદદરૂપ થશે। જો આપણે એના જવાબ સાથે જ જોઈએ, મિસ્ટર બક્ષીસે, મિસ્ટર બક્ષી એને કહે છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડી જિગ્નેસ? જિગ્નેસ તું કયા ક્લાસમાં એટલે કયા ધોરણમાં ભણે છે? જિગ્નેસ સેડ આઈ એમ ઇન ક્લાસ 10। આ રોમન અંક છે, રોમન અંક છે એ અંગ્રેજીની અંદર રોમન અંકને આપણે કયા ધોરણ કહેવાય? 10। 9 હોય તો આગળ હોય અને 11 હોય તો પાછળ, આ રીતે રોમન અંક હોય છે, બરાબર? હવે અહીંયા જિજ્ઞેસ કયા ધોરણમાં ભણે છે? 10મા ધોરણમાં, એટલે આપણે અહીંયા સાથે સાથે એ કયા ધોરણમાં છે? 10મા। આપણે એના માટે જે યાદ રાખવાનું છે ને એ આપણે આમાં મિસ્ટર બક્ષી સે, ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેસ? ટેલ મી એટલે મને કહે, હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસ તું પ્લાન કરે છે, આયોજન કરે છે જિગ્નેસ? એટલે તું જિગ્નેસ જે કહે છે કે હું ટાઈમ ટેબલ બનાવું છું, તો મિસ્ટર બક્ષી એને પૂછે છે કે તું કેટલા દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે? જિગ્નેસ સે, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ। હું આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ એટલે હું એક મહિનાનું પ્લાનિંગ બનાવું છું। મિસ્ટર બક્ષી સે, જિગ્નેસ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ। જિગ્નેસ લાંબા પીરિયડનું એટલે લાંબા સમયગાળાનું આયોજન કરીશ નહીં। ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ। ડોન્ટ સેટ એટલે બેસાડવું, એવું ડિફિકલ્ટ એટલે અઘરું અને ગોલ એટલે લક્ષ્ય, એવું અઘરું લક્ષ્ય ધારીને ન બેસવું જોઈએ કે જ્યાં અચીવ એટલે ત્યાં પહોંચવું, જ્યાં પહોંચવું આપણા માટે અશક્ય હોય એવું આપણે જો લક્ષ્ય ધારીને બેસી જઈએ તો કોઈ દિવસ ત્યાં સુધી પહોંચી શકાય નહીં। એટલે એમ કહે છે કે એવું અઘરું લક્ષ્ય છે જ્યાં પહોંચવાનું એવું આપણે મનમાં બેસાડી લેવું જોઈએ નહીં। બી પ્રેક્ટિકલ, બી પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ બનો। જો આખે આખું જે વાત છે ને એ
मिस्टर पक्षी बहु खूब सरस दीधी छे। सौथी पहेला एने शुं कीधुं के डोंट प्लांट फॉर लॉन्ग पीरियड, लांबा समयगाळानुं आयोजन करवुं नहीं। जो आ लांबा समयगाळानुं आयोजन करवाथी शुं थाय एना माटेनी एक वात कहुं तमने। धारो के तमे आखा महिनानुं प्लानिंग बहु सरस रीते बनावी लीधुं, પણ એ મુજબ તમે ચાલો છો પણ ખરા, પણ અચાનક એક દિવસ કદાચ તમારી તબિયત ખરાબ થઈ, અથવા તમારે કે બહાર જવાનું થયું, અથવા તો બીજી કોઈ પ્રોબ્લેમ એવી ઊભી થઈ કે જેના કારણે તમે ટાઈમ ટેબલમાં જે મુજબ હતું એ મુજબ ચાલી શક્યા નહીં, તો શું થાય? એ દિવસ વચ્ચે જે ખલેલ પડી છે એની અસર બીજા દિવસ પછી થાય, એની ત્રીજા દિવસમાં, એમ એમ ધીમે ધીમે કરતા એક સમય એવો આવી જાય કે એ એ સમયપત્રક મુજબ, ટાઈમ ટેબલ મુજબ આપણે ચાલવું અશક્ય થઈ જાય, એ કોઈ રીતે પછી ભેગું જ ન થાય। એટલે એક તો લાંબા ગાળાનું ટાઈમ ટેબલ ન બનાવો, ટૂંકા ગાળાનું એટલે એક એક દિવસનું તમે બનાવો। કઈ રીતે? ધારો કે તમે આજે રાત્રે સૂતા પહેલા કાલના માટેનું ખાલી ટાઈમ ટેબલ બનાવો કે ભાઈ મોસ્ટ ઓફ ભવિષ્યમાં શું થવાનું છે, કાલ સવારે આમ તો શું થવાનું છે એ આપણને ખબર નથી, પણ મોટા ભાગે આપણે આગલા એક દિવસનું પ્લાનિંગ કરીએ ને એમાં જે વચ્ચે અડચણ આવતી હોય ને ઓછી હોય। રાત્રે સુતા પહેલા આપણને ખબર હોય કે બીજે દિવસે ભાઈ મારે 5 કલાક સ્કૂલે જવાનું છે, 2 કલાક ટ્યુશનમાં જવાનું છે, કે મારે આટલું આ વિષયનું આટલું હોમવર્ક કરવાનું છે, કાલે મારે આ આ જગ્યાએ જવાનું છે, એટલી તમને મોસ્ટ ઓફ આગલા દિવસે 99% જેટલી ખબર હોય। પછી અચાનક તબિયત ખરાબ થઈ જાય કે અચાનક ક્યાંય જવાનું થઈ જાય તો વાત અલગ છે, બાકી મોટા ભાગનું તમને ટાઈમ ટેબલ આગલા દિવસનું ખબર હોય। એટલે એ રીતે તમે તમારું આખું ટાઈમ ટેબલ બનાવી શકો કે ભાઈ કાલે મારે આટલું આટલું કામ છે, એના સિવાયની આટલી કલાક મારી પાસે બચશે, એમાં મારે કયા વિષયનું અને કેટલું તૈયાર કરવું। જો તમે આ રીતે ટાઈમ ટેબલ બનાવ્યું હોય સુતા પહેલા તો મોટા ભાગે તમે આમ કહીએ ને કે 99% તમે ટાઈમ ટેબલને ફોલો કરી શકો, અને એક દિવસ આવી રીતે જો ફોલો થાય ને એટલે તમારી અંદર એક પ્રકારનો કોન્ફિડન્સ આવે કે ના હું મેં ટાઈમ ટેબલ બનાવ્યું હતું ને એ પ્રમાણે સરસ મજાનું ચાલ્યું, મેં સરસ મજાનું એ ટાઈમ ટેબલ મુજબ જ તૈયારી કરી લીધી। એટલે એક દિવસ સરસ મજાની તૈયારી થાય, વળી તમે બીજા દિવસનું પ્લાનિંગ કરો, બીજે દિવસે થાય, એક તો જો તમને હિંમત આવે કે ના ના થઈ જાય છે, એટલે બીજા અને તમને અંદરથી દિલથી તમને જે કાર્ય કર્યું છે ને એનો સંતોષ મળે, અને સંતોષ મળે ને જે કાર્ય કરવાનો ત્યારે તમે આનંદ માર્યો, અને સંતોષ અને આનંદથી જે કામ થાય ને એ 100% સારું કામ થાય। એટલે લાંબા ગાળાનું ટાઈમ ટેબલ બનાવો ને તો શું થાય કે એક દિવસ એ ટાઈમ ટેબલ પ્રમાણે ન ચલાણું તો બીજે દિવસે એમ થયું કે, અને આમ એ માનસિક એમ થાય તમને હજી તો આટલા બધા દિવસની વાર છે ને, આજે 2 પ્રશ્ન રહી ગયા ને તો કાંઈ વાંધો નહીં, હું કાલે 2 પ્રશ્ન એ વધારે કરી નાખીશ, પછી બીજા દિવસે 2 ના 4 ભેગા થઈ જાય, 4 ના 8 ભેગા થઈ જાય, અને છેલ્લે તમે માનસિક રીતે જ કંટાળી જાઓ કે ના ભાઈ કાંઈ ખાસે નહીં મૂકી દેવા બધી લઉં। પણ જો એક જ દિવસનું પ્લાનિંગ કર્યું હોય તો તમે રાત્રે કદાચ 2 પ્રશ્ન બાકી રહી ગયા તમારે તો તમને એવી અંદરથી હિંમત આવશે કે આજે 2 જ પ્રશ્ન બાકી છે, લાવને કરી જ નાખું, પછી કાલથી તો નવું ટાઈમ ટેબલ હશે, નવું પ્લાનિંગ થશે। એટલે આ રીતે તમે જો એક દિવસનું પ્લાનિંગ કરો ને તો તમારી અંદર તમે જે કાર્ય વિચારો છો ને એ પ્રમાણે કાર્ય થાય છે, અને એ થાય છે ને એનાથી તમારો કોન્ફિડન્સ વધે છે, તો ધીમે ધીમે આ તમારો કોન્ફિડન્સ આવી રીતે વધી શકે। એટલે મિસ્ટર પક્ષી એમ કહે છે કે લાંબા ગાળાનું પ્લાનિંગ નહીં કરવાનું ક્યારે। બીજી એક વાત કહી દીધી મિસ્ટર પક્ષીએ કે તમારે એવો ગોલ નહીં રાખવાનો, એવું લક્ષ્ય સાધી નહીં બેસવાનું કે જ્યાં સુધી પહોંચવું જ અશક્ય હોય। બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો, વ્યવહારુ બનો એટલે તમે જે હકીકત છે ને એને સ્વીકારતા શીખો। હવે એક વર્ગ છે એની અંદર 50 છોકરાઓ તમે વર્ગમાં બેસતા હોય તો શું 50-50 કેપેસિટી સરખી હોય? નો, સ્વાભાવિક વસ્તુ છે, કુદરતે બધાને કેપેસિટી પોતપોતાની અલગ અલગ આપેલી છે। એક છોકરાને એક વાર વાંચે આખો પાઠ યાદ રહી જાય છે, બરાબર, અને બીજા છોકરાની થોડીક માનસિક જે યાદ શક્તિ છે એ થોડીક ઓછી છે તો એને 3 વખત વાંચવું પડે છે, તો આ બંને વચ્ચે ડિફરન્સ છે, અને આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ 100% સ્વીકારવાની વાત છે।
હવે ભાઈ હું મારા ભાઈબંધે મસ્ત પ્લાનિંગ બનાવ્યું કે આજે એને 3 કલાકમાં સમાજનો આ પાઠને વિજ્ઞાનનો આ પાઠને વાંચવાનો પ્લાનિંગ કર્યું એમાંથી જોઈ અને હું પ્લાનિંગ બનાવી નાખું બરાબર મસ્ત એનામાંથી જોઈને જ કે એને આમ કર્યું તો હું આમ કરી નાખું પણ પહેલા ભાઈબંધને એકવાર પ્રશ્ન વાંચે યાદ રહી જાય છે અને આપણે 3 વખત વાંચવો પડે છે તો એને જે પ્લાનિંગ બનાવ્યું છે વાંચવાનું અને પાકું કરવાનું એટલું એના જેટલું આપણાથી થાય ન થાય આ એક એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ આપું તમને હજી એક છોકરો ક્લાસમાં ફર્સ્ટ આવે છે એને દર વખતે 98% આવે છે અને બીજો છોકરો છે ક્લાસમાં એને 60% આવે છે દર વખતે બરાબર હવે 60% વાળો છોકરો એવું ગોલ રાખીને બેસી જાય કે ભાઈ આ વખતે પરીક્ષામાં મારે પહેલા નંબરે 98% લાવવા તો એ શક્ય થાય હા શક્ય થાય તમારી ધગસ હોય મહેનત હોય તો શક્ય થાય પણ ઈ 1% ચાન્સીસ છે કારણ કે તમારે 60% દર વર્ષે આવે છે તો એના માટે તમારી કેપેસિટી એટલી છે એટલે તમારે 1% આવે છે એક તો ઈ જો તમે પૂરતી મહેનત કરતા હોય તો તમારી જેટલી કેપેસિટી હોય અને તમે એ પ્રમાણે મહેનત કરતા હોય કે ભાઈ મારાથી શક્ય એટલી મેં પૂરતી મહેનત કરી છતાંય મારે 60% આવ્યા તો એ તમારા માટે બેસ્ટ છે બરાબર હવે તમે આ તો વાત યાદ રહી જાય છે છતાંય વાંચવું નથી એમને પરીક્ષા આપવી છે મજા આવે એવી રીતે અને પછી 60% આવે છે તો એ તમારા માટે બેસ્ટ એટલા માટે જો 90% વાળો વિદ્યાર્થી છે એમ વિચારે કે મારે 95% સુધી પહોંચવું તો એનો ગોલ સાચો છે કે ભાઈ 5% મહેનતમાં વધારો કરીને પહોંચી શકાય પણ 60% વાળો 98% પહોંચવાની વાત કરે તો એ અશક્ય છે પછી શું થાય એવો મોટો ગોલ ધારીને બેસી જાય કે ભાઈ આ વખતે તમારે 98% સુધી પહોંચવું જ છે મહેનત કરે બધું કરે પણ એ હકીકત છે કે એ કોઈ દિવસ ત્યાં સુધી પહોંચી શકે નહીં હવે આ હકીકતને એને જે સ્વીકારી નહીં અને ઊંચો ગોલ રાખીને બેસી ગયો અને જ્યારે પરિણામ આવે એટલે એને 60ની બદલે મહેનત કરી હશે તો 65 કે 70% આવશે એ ચોક્કસ વાત છે કે આપણે મહેનત વ્યવસ્થિત કરી હોય તો થોડોક સુધારો થાય જ રિઝલ્ટમાં તો એને 70% આવશે ને એને રિઝલ્ટ સારું આવ્યું છે પહેલા કરતા છતાંય એનો કોન્ફિડન્સ છે ને ડાઉન થશે વધવાની બદલે શું થશે ડાઉન થશે શું કામ એને ગોલ કેવો રાખ્યો હતો ઊંચો રાખ્યો હતો અને અહીંયા સુધી એ મહેનત કરી ન પહોંચી શક્યો એટલે તરત એના માઇન્ડમાં 70% આવ્યા તો એ કયો વિચાર આવશે વિચાર એ જ આવશે એને કે ભાઈ મેં જે મહેનત કરી મારાથી શક્ય એટલી મહેનત કરી પૂરતો પ્રયત્ન કર્યો છતાંય મારા મેં જે લક્ષ્ય સાધ્યું હતું ને અહીંયા સુધી હું પહોંચી શક્યો નહીં નેગેટિવિટી ઊભી થશે માઇન્ડની અંદર એટલે કોન્ફિડન્સ છે એ ડાઉન થશે અપ થવાને બદલે પણ જો એને એવો ગોલ રાખ્યો હોત કે મારે 60માંથી 70% પહોંચવું અને મહેનત કરીને ખરેખર 70% આવ્યા હોત તો એને કેટલો આનંદ થાત અને એને કોન્ફિડન્સ વધે કે ના હું મેં આ વખતે ધાર્યું હતું ને એ કરી બતાવ્યું થઈ ગયું મારાથી એટલા માટે મિસ્ટર બક્ષી એમ કહે છે કે એવો અઘરો ગોલ ન રાખીને બેસી જવું કે જ્યાં સુધી પહોંચવું તમારા માટે અશક્ય છે જો દરેકને પોતાની કેપેસિટી ખબર જ હોય મારી પોતાની કેપેસિટી કેટલી છે ને એ મને ખબર હોય તમારી તમને ખબર હોય બીજાને ભલે તમે ઉલ્લું બનાવી શકો પણ તમે તમારી જાતને ક્યારેય ઉલ્લું બનાવી શકો નહીં મને ખબર હોય કે મારે 3 વખત વાંચવું પડે છે પછી જ મારે પ્રશ્ન યાદ રહે છે બરાબર હવે તમે ભાઈબંધને હારે હારે વાદમાં વાતમાં એકવાર વાંચીને કહી દો ના મને આવડી ગયો તો એ શું આવડશે તમે ભાઈબંધને ખોટું બોલી શકો છો શિક્ષકને ખોટું બોલી શકો છો પણ તમારી જાતને તમારા મનને ક્યારે ખોટું નહીં બોલી શકો તમારા મનમાં તો તમને ખબર જ હશે કે મને હજી સરખું આવ્યું નથી એટલે પ્રેક્ટિકલ બનો જે વાસ્તવિકતા છે એને સ્વીકારતા શીખો અને એ મુજબનો તમારું લક્ષ્ય રાખો અને એ લક્ષ્યને પહોંચવા માટે વ્યવસ્થિત ટૂંકા ગાળાનું આયોજન કરો તો અવશ્ય એ લક્ષ્ય સુધી પહોંચી શકાશે અને જ્યારે તમે તમારું ધારેલું લક્ષ્ય પહોંચી જશો ત્યારે તમારો કોન્ફિડન્સ છે એ વધશે તો આ એના સલાહની જે વાત છે એ આખી આ રીતે હતી આગળ જોઈએ આપણે જિગ્નેશ સે સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર તો જિગ્નેશ પડી પાછો પ્રશ્ન પૂછે છે કે સર તો શું હું એક વીકનું એક અઠવાડિયાનું પ્લાનિંગ કરું મિસ્ટર બક્ષી સે નોટ ઇવન ફોર અ વીક
ના એક અઠવાડિયાનો પણ નહીં પ્લાન ઓન્લી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ માત્ર એક જ દિવસ પ્લાન કરો અને એને ફોલો કરવાનો પ્રયત્ન કરો એ પ્લાન પ્રમાણે અનુસરવાનો પ્રયત્ન કરો ગેટ હેબ્યુટેટેડ ટુ ડુ લાઈક ધીસ હેબ્યુટેટેડ એટલે આદત પડી જવી અને ધીમે ધીમે તમારે આ એક દિવસનો પ્લાન કરી એ પ્રમાણે ચાલવું અને બીજા દિવસે નવો પ્લાન ને નવી રીતે બરાબર તો એવી રીતે ચાલવાની જો તમને એક વખત હેબિટ પડી જશે આદત પડી જશે અને ધીમે ધીમે એ આદત પ્રમાણે જો તમારે રોજે રોજનું કામ વ્યવસ્થિત થવા માંડશે તો આ ઓટોમેટિક તમારો કોન્ફિડન્સ છે ને એ વધતો જશે જિગ્નેસ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી શું આનાથી મારામાં આત્મવિશ્વાસ વધશે મિસ્ટર બક્ષી સે સર્ટેનલી સર્ટેનલી એટલે ચોક્કસપણે હા ચોક્કસપણે કોન્ફિડન્સ વધશે ઓનલી અ ફ્યુ મિનિટ બેક ઓનલી એટલે માત્ર ફ્યુ મિનિટ બેક એટલે થોડીક મિનિટ પહેલા જ યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ તું કહેતો હતો કે હું ટાઈમ ટેબલ ફોલો કરી શકતો નથી ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ આ મનની અંદર તારી જે ફેક્ટ એટલે હકીકત જે હકીકત મનની અંદર તારી બેસી ગઈ છે કે મારે ટાઈમ ટેબલ પ્રમાણે ચલાતું નથી આ જે હકીકત છે તારા માઇન્ડની અંદર બેસી ગઈ છે એ તારી હિંમતને ડિસ્કરેજ એટલે એને નિરુત્સાહ કરો એનો ઉત્સાહ છે ને એમાં ઘટાડો કરશે તારી હિંમતની તોડશે ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ એક એક દિવસનું પ્લાનિંગ કરી અને ફોલો છે એ ફોલો એટલે અનુસર તારા ટાઈમ ટેબલ પ્રમાણે તું અનુસર છે ઇટ વિલ બુસ્ટ યોર કોન્ફિડન્સ બુસ્ટ એટલે વધારો કરો એ તારા કોન્ફિડન્સ ની અંદર જરૂર વધારો કરશે તારા કોન્ફિડન્સ છે એ 100% એમાં વધારો થશે આવું કરવાથી જિગ્નેશ સેડ થેન્ક યુ સર સર તમારો આભાર અહીંયા આપણે જે પહેલો વિદ્યાર્થીનો પ્રશ્ન હતો એની આપણે ચર્ચા પૂરી કરી એની અંદર પહેલા આપણે શું જોયું એ ટૂંકમાં એક વખત આપણે જોઈ લઈએ સૌથી પહેલો પ્રશ્ન હતો જિગ્નેશ નો એ 10મા ધોરણમાં ભણે છે 15 વર્ષની એની ઉંમર છે તાલોદ ગામનો વતની છે એ એનો પ્રશ્ન કયો હતો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસની ખામી એનો પ્રશ્ન હતો અને એનો પ્રશ્નનો જે સલાહ છે એ કોણે આપી તમને એમ પૂછે કે જિગ્નેશને કોણે સલાહ આપી એના પ્રશ્નનું સોલ્યુશન કોણે આપ્યું તો અહીંયા બે સલાહકાર છે મિસ્ટર શાહ અને મિસ્ટર બક્ષી બરાબર તો અહીંયા જુઓ તમે ડાયલોગ વાંચો એટલે તમને ખબર પડશે કે જિગ્નેશના પ્રશ્નનું સોલ્યુશન કોણે આપ્યું છે અહીંયા મિસ્ટર બક્ષી આપ્યું છે જો આવો પણ પ્રશ્ન પૂછી શકે કે કોણે સોલ્યુશન આપ્યું અથવા તો પ્રશ્નનો જિગ્નેશને કોને સલાહ આપી તો એના માટે અહીંયા મિસ્ટર બક્ષી આવશે જો આપણે ઉપર જોઈએ તો તરત તમને એમ થાય ગભો હોય પછી તો મિસ્ટર શાહ છે પણ એને એના જે ગુડ ઇવનિંગનો રિસ્પોન્સ આપ્યો પણ છેલ્લે જે એનો પ્રશ્ન હતો ને એના માટેનું સોલ્યુશન કોને આપ્યું હતું મિસ્ટર બક્ષીએ આપ્યું હતું એટલે આ તમારે યાદ રાખવાનું છે અને જો આ પાઠની અંદર આપણે જે પૂછાય છે ને કોણ બોલે છે અને કોને કહે છે વાક્યો બરાબર પરીક્ષાની અંદર તો આની અંદર પણ એવા વાક્યો ઘણા બધા આવી શકે ડાયલોગવાળા છે એટલે કોણ બોલે છે અને કોને કહે છે ઘણા બધા વાક્યો એવા પણ હોય કે એક વ્યક્તિ બોલતું હોય સાંભળનાર બધા જ હોય અથવા તો સામે સામે જવાબ આપતા હોય તો અહીંયા જો પૂછ્યું તું મિસ્ટર બક્ષી એ કે તું કયા ધોરણમાં ભણે છે તો એ પૂછ્યું તું જિજ્ઞાસ ને તો અહીંયા બોલનાર મિસ્ટર બક્ષી સાંભળનાર જિજ્ઞાસ એવું પણ હોય બરાબર એટલે આ ડાયલોગ છે એ કોણ કયો સેન્ટેન્સ કોણ બોલે છે એ ખાસ એક તો યાદ રાખો અહીંયા આપણે આજનું આ પહેલું જે વિભાગ હતો પાઠનો એ પૂરો કર્યો આજના મોડ્યુલની અંદર આટલો તમારે પાઠ વાંચવાનો છે અને સાથે પાઠના સ્પેલિંગ છે એ આને આ વિડીયોમાં લખી નાખવાનું એવું નથી પણ આપણો પાઠ પૂરો થાય ને ત્યાં સુધીમાં પાઠના સ્પેલિંગ છે એ બાકી બુકની અંદર લખી નાખવાના છે એટલે આજના હોમવર્કમાં તમારે સ્પેલિંગ લખવાના છે બરાબર આગળનો નવો પ્રશ્ન પાઠ નવ નવા તરુ
છે એ આપણે નવા આગલા સેશનથી જોશું. ત્યાં સુધી બધાએ આટલું રીડ કરી લેવાનું છે બરાબર સરખી રીતે અને સમજવાનો છે પાઠને. થેન્ક યુ.